ઓફ વડોદરા। વડોદરા શહેરની ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખાતે સીપીઆર ટ્રેનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં આવેલી જીએમઆર ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખાતે સીપીઆર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, પૂર્વ ચેરમેન અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી અને ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, ગોત્રી મેડિકલ ડીન મયુરભાઈ તથા શહેર મહામંત્રી રાકેશ સેવક તથા શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, મધ્ય ગુજરાતના સેલ પ્રભારી મિતેશભાઈ તથા અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ વચ્ચે સીપીઆર ટ્રેનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગોત્રી મેડિકલ તમામ સ્ટુડન્ટની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હવે પહેલા એમને જોવાનું કે એ બેભાન અવસ્થામાં છે કે જાગે છે, તો કઈ રીતે પહેલા એમનો રિસ્પોન્સ છે, કેવું છે, ઠીક છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા એસએસજી હોસ્પિટલ અને ગોત્રી મેડિકલ કોલેજ ખાતે આજે 2 એપ્રિલ એટલે કે એએમટી ડે નિમિત્તે સીપીઆર ટ્રેનિંગનો પ્રોગ્રામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે રાખવામાં આવ્યો છે। દરેકે દરેક વોર્ડમાંથી 100 સવા 100 કાર્યકર્તા એટલે કે 19 સિલેક્શન વોર્ડમાંથી 2000થી વધારે કાર્યકર્તાઓને આજે ટ્રેનિંગ આપવા આપણે જઈ રહ્યા છે। ગોત્રી મેડિકલ કોલેજના ડૉક્ટર નીતાબેન બોઝ અને તેમની ટીમ દ્વારા આજે ટ્રેનિંગ અહીં આપવામાં આવી છે। કાર્યક્રમમાં વડોદરાના ત્રણેય ધારાસભ્યશ્રીઓ કેયુરભાઈ રોકડિયા, ચૈતન્યભાઈ દેસાઈ અને મનીષાબેન વકીલ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આપણા સર્વ માટે ગૌરવની બાબત એવી છે કે આ ટ્રેનિંગમાં જે કાર્યકર્તાઓ પાર્ટીની જવાબદારીમાં છે વોર્ડ નંબર 1ના, તે સૌ આ કાર્યકર્તાઓ જવાબદારીના ભાગરૂપે આ ટ્રેનિંગ લઈ રહ્યા છે। આવનારા સમયમાં ક્યારેક કોઈક આકસ્મિક જરૂરિયાત પડે તો જરૂરિયાતના સમયે આ કાર્યકર્તાઓના માધ્યમથી કોઈ વ્યક્તિનું જીવન બચી શકે એ પ્રકારની કલ્પના અમારા માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે। ત્યારે કાર્યક્રમનું આયોજન જેમના માધ્યમથી થયું છે એવા ડૉક્ટર સેલના ડૉક્ટર મિતેશભાઈ અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનાની પ્રદેશ ટીમે જે સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં અમારી ગોત્રી મેડિકલ કોલેજ જીએમઆરએસ મેડિકલ કોલેજમાં અમે આજના આખા દિવસમાં 2000 જેવા વ્યક્તિઓને, જે લોકો ડૉક્ટર્સ નથી એવા વ્યક્તિઓને અમે સીપીઆરની ટ્રેનિંગ આપીશું। સીપીઆર એટલે કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન। એ કેમ અગત્યનું છે હું તમને કહું કે ધારો કે આપણે બસ સ્ટેન્ડ પર હોઈએ, રેલવે સ્ટેશન પર હોઈએ, કોઈ મોલમાં હોઈએ, ઇવન ઘરમાં, સોસાયટીમાં, રોડ ઉપર જ્યારે કોઈ વ્યક્તિ સડનલી બેભાન થઈ જાય છે અને પડી જાય છે, અથવા તો આપણે જ્યારે જોઈએ ત્યારે પહેલેથી ઓલરેડી બેભાન હોય, તો એ વખતે આપણે ખાતરી કરી લેવાની કે એનું હૃદય બંધ થઈ ગયેલું છે કે નહીં, એને થપથપાવીને પૂછવાનું કે કઈ રિસ્પોન્સ આપે છે, અને ના રિસ્પોન્સ આપે તો ઇમિજિએટ આપણે તરત જ હેલ્પ માટેની બૂમ પાડી, આજુબાજુમાં કોઈ હોય એને બોલાવી દેવાના, અને એ વખતે આપણે ધારો કે સીપીઆર
चालू करी दीए जेनो अर्थ मात्र बे हाथ थी आपणे एक व्यक्ति ने बचावी सकीए। बे हाथ थी एना छाती उपर कॉम्प्रेशन आपवानुं होय छे सतत एक मिनिट सुधी 1 2 3 4 5 6 7 एम 120 सेकंड सुधी फटाफट आपणे कॉम्प्रेशन आपीए। ए दरमियानमां आपणी पासे जे बीजो व्यक्ति हेल्प माटे आव्यो एने आपणे कही देवानुं कि 108 फोन करी दे। एटले एक बाजु आपणे सीपीआर आपीए छे पेशंटनी फेफसा अने हृदय कार्यरत थई जाय तेना माटेना प्रयत्न करी छे अने हृदय शुं करशे एकवार हृदय धबकवानुं शरू थई जशे तो ए आखा शरीरमां लोहीનું પરિભ્રમણ કરશે અને મીન ટાઈમ એમ્બ્યુલન્સ રસ્તા પર હશે અને જો એમ્બ્યુલન્સ તરત આવી જાય તો 108 ની અંદર પણ આની સગવડ હોય છે, અંબુસ બેગ હોય અને જેના કારણે આપણે ધારો કે મૂકી દઈએ। હું તમને એક ઉદાહરણ આપું, હમણાં અમારે એક મિત્રની બેબી અમેરિકાની અંદર બીચ ઉપર ગયા હતા બે મિત્રો અને એમાં એક વ્યક્તિ ડૂબી ગઈ। તાત્કાલિક એ વખતે બીચ ઉપર કહેવાય કે કોઈ વ્યક્તિઓ પણ નહોતા, પણ એક વ્યક્તિ જે જાણકાર હતો જે બોટ ચલાવતો હતો એ તાત્કાલિક આવી ગયો, એણે બેબીને બહાર ખેંચી લીધી પાણીમાંથી અને તરત સીપીઆર આપ્યું, બચી ગઈ। આજે એ ઇન્ટરનલ મેડિસિન થઈને ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી રહ્યા છે। આ કેટલું બધું અગત્યનું છે, એટલે આપણા જે અત્યારે આપણી જે સરકારે જે આ સીપીઆરનો કાર્યક્રમનું આયોજન કર્યું છે એ ખૂબ જ અગત્યનું છે। આજના દિવસમાં 36 મેડિકલ કોલેજોમાં થઈને ટોટલ 72,000 વ્યક્તિઓને આપણે સીપીઆર ટ્રેનિંગ આપીશું। 16 તારીખે ફરીથી આ પ્રોગ્રામ છે અને અમે અમારી કોલેજમાં એના માટેના જે મેનિક્વિન્સને એ જરૂરી છે મંગાવી દીધા છે કે જેથી હવે અમે અહીંયા કાયમ માટેનો આ પ્રોગ્રામ રેગ્યુલર કરતા રહીશું। પછી અમે ઇન્ડસ્ટ્રીવાળા નો કોન્ટેક્ટ કરીશું અને જુદી જુદી સંસ્થાઓનો કોન્ટેક્ટ કરીશું અને તેમના વર્કર્સને અહીંયા બોલાવીશું અથવા તો પછી અમારી ટીમ ત્યાં જઈને પણ આવી સર્વિસ આપશે। અને આપણો લક્ષ્યાંક એવો છે કે આપણે ધારો કે સામાન્ય પબ્લિકમાં પણ ધારો કે 10% લોકો 10% લોકો પણ સીપીઆર વિશે જાણકાર થઈ જાય તો આપણે ઘણા બધા જે સડન કાર્ડિયાક ડેથ થાય છે જે તાત્કાલિક હાર્ટ એરેસ્ટ કાર્ડિયાક એરેસ્ટ કરવાના કારણે વ્યક્તિઓ મૃત્યુ પામે છે જે બચી શકે છે ધારો કે તાત્કાલિક સારવાર મળે તો એના માટેનું આયોજન છે અને હું એવું માનું છું કે બધાએ એનો લાભ લેવો જોઈએ, બધાએ ટ્રેનિંગ લેવી જોઈએ। સીપીઆર ટ્રેનિંગ પછી સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે? સીપીઆર ટ્રેનિંગ કર્યા પછી આપણે અહીંયા જે ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે અને જેમ આપણે વેક્સિનેશનનું સર્ટિફિકેટ મળે છે તેમ આનું પણ આપણને ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયા દ્વારા સર્ટિફિકેટ મળશે। ઓકે।